गांधीनगर खाते लोकसभा अध्यक्ष ओम बिरलाए स्वामीन संकुल खाते पेज संबोधी। केवड़िया कॉलोनी खाते तारीख 25 અને 26 નવેમ્બર रोज बंधारण दिवस की उजवणी साथ ऑल इंडिया प्रिसाइडिंग ऑफिसर की स्थापना की शताब्दी ने लई अखिल भारतीय पीठासन अधिकारी सम्मेलन की उजवणी थई रही है। त्यारे आ कार्यक्रम में भाग लेवा माटे देशना महामहिम राष्ट्रपति श्री रामनाथ कोविंदजी हस्ते 80મી ઓલ ઇન્ડિયા પરિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ ઉદઘાટન થઈ રહ્યું છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે, સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત 26 જેટલા રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ સહિત સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લેશે। આ બે દિવસની કોન્ફરન્સમાં દેશના લોકતંત્રને હજુ પણ કેવી રીતે મજબૂત બનાવી શકાય, સાથે લોકોને લોકતંત્રમાં વધુ આસ્થા બને એ લોકો વધુ સારા નેતાઓ પસંદગી કરે અને લોકસભા અને વિધાનસભામાં મોકલે, સાથે દલબદલ કાયદો અને સંસદ વિધાનસભામાં હંગામા વગર શાંતિથી સદનની કાર્યવાહી ચાલે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ જાણકારી આપવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ખાતે પ્રેસ સંબોધી, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। મીડિયાને સંબોધનમાં ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પાવન ધરતી છે, આ ધરતી ઉપર સ્વતંત્રતાના જનેતા મહાત્મા ગાંધીની ધરતી છે, જેમણે આખા દેશનું એકીકરણ કર્યું અને એટલે આ ધરતી ઉપર નવી ઊર્જા સાથે દેશના સંવિધાનની રક્ષા કરીએ છીએ। વિશાલ રાજપૂત, ZSTV, ગાંધીનગર। આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું। આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે। કોરોનાના કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા। પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરાકાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું। વડાલી તાલુકા ના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈઓ અને બહેનોને વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળ વતીથી દીપાવલીના શુભ દિવસોની શુભકામનાઓ। નવું વર્ષ આપ સર્વને ખૂબ જ લાભદાયી નીવડે એવી લોકોને પ્રાર્થના અને આ કોરોના કાળમાં આપણે સૌ માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તહેવારોની ઉજવણી કરીએ એવી નમ્ર અપીલ પણ કરું છું। આ સાથે ZSTV દર્શકોને પણ દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું। મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર,
રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990 3.